श्री नेमिनाथाय नमः। संखेश्वर तीर्थ मंडल श्री संखेश्वर पार्श्वनाथाय नमः। पंचासरा मंडल श्री पंचासरा पार्श्वनाथाय नमः। सिद्ध संगिनी मंडल श्री मनमोहन पार्श्वनाथाय नमः। गच्छाधिपति आचार्य भगवान श्रीमद विजय रामचंद्र सुरीसर जी महाराजना चरणों में वंदना। सूर्यमंद समाराधक आचार्य भगवंत शांतिचंद्र सुरीसर जी महाराजना चरणों में वंदना। सिद्धांतनिष्ठ आचार्य भगवान श्रीमद विजय सोमचंद्र सुरीसर जी महाराजना चरणों में वंदना। जे मां केनो महिमा गए तीर्थं करो उपदेश मां। जे मार्गनो महिमा गुंथे सौ गुण करो निज ज्ञान मां। जे मार्गनो महिमा कहे सौ मुनि हरो उपदेश मां। ते परम संयम धर्मने हो जो सदा मुझ वंदना। ते परम संयम धर्मने हो जो सदा मुझ वंदना। અહીંયા ઘણા બધા એવું છે કે પાછી સ્પીચ બોલતા બોલતા રડે છે, અને ક્લિયર કરી દઉં મારા ખુશીના આંસુ છે। ભૂખ્યા માણસને ખાવાનું એમ્બિશન હોય છે, તરસ્યા માણસને પાણીનું એમ્બિશન હોય છે, એમ દુઃખી માણસને દીક્ષાનું જ એમ્બિશન હોય છે। ભૂખ દૂર કરવા જેમ ભોજન જરૂરી છે, તરસ દૂર કરવા જેમ પાણી જરૂરી છે, તેમ દુઃખ દૂર કરવા દીક્ષા અને દીક્ષા જ જરૂરી છે। તેમ દુઃખીમાંથી સુખી બનવા, આધીનમાંથી સ્વાધીન બનવા, સ્વાર્થીમાંથી પરોપકારી બનવા, આત્મામાંથી પરમાત્મા બનવા, હું દીક્ષા લઉં છું માટે મારી આ દીક્ષા છે। એકવાર મેં વ્યાખ્યાનમાં સાંભળ્યું હતું કે એક મુસાફર વગર ટિકિટે ટ્રેનમાં મુસાફરી કરે છે, ટીસી આવે છે, ટીસી એની પાસે ટિકિટના પૈસા માંગે છે, એ કહે છે મારી પાસે પૈસા નથી। ટીસી કહે છે તમારે ટ્રેનમાંથી નીચે ઉતરવું પડશે। ત્યારે પાસે રહેલો એક મુસાફર એના ટિકિટના પૈસા પોતે ભરી દે છે। પછી પેલો કહે છે મને તમારું નામ અને એડ્રેસ આપો, હું તમારા પૈસા તમારી જગ્યાએ પહોંચાડી દઈશ। ત્યારે પેલો વ્યક્તિ કહે છે તારે મારું નામ અને એડ્રેસ જાણવાની જરૂર નથી, ત્યારે કોઈ તારી જગ્યાએ આવી રીતના દુઃખી હોય અને એને જરૂર હોય ત્યારે તું એની હેલ્પ કરજે, એમાં મારી હેલ્પ આવી જશે। તેમ અનંત સિદ્ધ ભગવંતોએ આરાધના કરી, એમાંથી કોક સિદ્ધ ભગવંતે આરાધના કરી અને મને અહીંયા સુધી પહોંચાડી। ત્યારે મને પણ ઈચ્છા થઈ પૂછવાની કે કયો છે એ સિદ્ધ નો જીવ જે મને અહીંયા સુધી પહોંચાડી, કયો છે એ સિદ્ધ નો જીવ જેને મને આવો પરિવાર અને આવો ફૂલ આપ્યું, કયો છે એ સિદ્ધ નો જીવ જેને મને સદગુરુ ભગવંતોનો ભેટો કરાવ્યો। ત્યારે એ સિદ્ધના જીવે કીધું એ મારું નામ અને એડ્રેસ જાણવાની જરૂર નથી, હવે તું હવે એવી આરાધના અને સાધના કર ને કોઈક જીવને નિકોજમાંથી નીકાળવામાં તું મદદ કર, એમાં મારો ઉપકારનું ઋણ આવી જશે। આટલો મોટો પરિવાર હોવા છતાં હંમેશા મારા ઉપર જ એક લાગણી વાળી ફિલિંગ હતી, શાયદ મને એવું લાગતું હતું ક્યારે બી જો તો હંમેશા એવું જ કે પાછી તું લગ્નની ચોરીમાં પણ બેઠી હશે ને તો પણ તને વાળ પકડીને ઊભી કરી દઈશ, મારું મુહૂર્ત નીકળીને આગલા દિવસે બી એમની એ જ વાત હતી કે તારે લગ્ન તો નથી જ કરવાના। હું કોરોના વખતે બહુ એવું હતું કે ના હવે તો મારી દીક્ષા નથી જ લેવી, અને એ જ બે વર્ષ એમનું ચોમાસું સુરત મુકામે હતું ને મારા ઘરની એકદમ બાજુમાં, એ જ્યારે મારી નાવડી એકદમ ચોખા ખાતે ત્યારે સ્થિર કરનાર સાધુજી શ્રી મોક્ષદાસ શ્રીજી વાસર હતા। અમારા બધાની ગુરુ અહીંયા સાધુજી શ્રી નિરાગેશ્વર શ્રીજી વાસર, એમના માટે તો શું કહું, અત્યારે અહીંયા બેઠી છું ને તો એટલી ખુશી થાય છે કે એમને અમારા બધા માટે ની કરેલી મહેનત આજે રંગ લાવી છે, અમારી અમારા કારણે લેટ સુધી જાગવાનું કે અમારે એટલી ચિંતા કરવાની
કે પારસીતા કરે કે નહીં, પારસીતાને ફાવે છે કે નહીં. રોજે રાતના એનો સંસારનો ટાઈમ થઈ જાય છતાં અમને સમય આપવાનો. એમનો ઉપકાર બી મારા ઉપર બહુ જ છે. મારા બે ફિયા મળશે, એમના માટે તો શું કહું. હું વીક પડી કે ના હું નહીં કરી શકું, પણ એ ક્યારે વીક નથી પડ્યા. હું કહેતી હતી કે ના બસ હવે હું નહીં ટ્રાય કરું. એમને ક્યારે એવું નથી કીધું કે ના પરથી તું હવે બસ હવે મીઠી થાકી ગયા છે તારી પાછળ. હંમેશા મારી પર એટલો વિશ્વાસ કર્યો છે. હું 4 વર્ષની હતી ત્યારે પહેલી વાર એમની જોડે પુણે ગઈ હતી રહેવા. ત્યારથી લઈને આજ સુધી 22 વર્ષમાં ભલે કેવા બી ન્યૂઝ એમની પાસે પહોંચે કે પાર્થિવ તો બહુ ફેન્સી થઈ ગઈ છે, પાર્થિવ તમારી જોડે શું આવશે, પણ એમને હંમેશા એક હતું કે નહીં પાર્થિવ દીક્ષા જ લેશે, અમને વિશ્વાસ છે. અને 4 વર્ષ લઈને 22 વર્ષની આજે એમની મહેનત રંગ લાવી છે. મમ્મી હંમેશા કહેતી કે જયારે પાર્થિવનું મુહૂર્ત નીકળશે ને ત્યારે એના બંને ફિયા મળશે, એમનું 10-10 કિલો વજન વધી જવાનું છે. આટલી મહેનત જયારે રંગ લાવવાની છે. મને હંમેશા એવું હતું કે દીક્ષા તો લેવી જ છે, પણ મારાથી પોસિબલ નથી. કારણ કે મને સંસાર બી એટલો જ ગમે છે. ભલે વ્યાખ્યાન સાંભળવું ગમે છે, પણ રાતે હોટલમાં ખાવું બી એટલું જ ગમે છે. ભલે મને ફિયા મળશે ઘરે રહેવું ગમે છે, પણ ફ્રેન્ડ્સ જોડે ફાર્મ હાઉસ જવું બી એટલું જ ગમે છે. તો હું દીક્ષા લઉં કે લગ્ન કરું, દીક્ષા લઉં કે લગ્ન કરું, એમાં હંમેશા એવું થતું કે કંઈક ને કંઈક ચમત્કાર થતા જ મારી લાઈફમાં. હું 9th સ્ટેન્ડર્ડની ત્યારે ઉપજાન કરવા ગઈ હતી ત્યારે મેં ભવાલોચના લીધેલી. આચાર્ય ભગવાન યોગી લક્ષ્મી સરની વાટસાપના નિશ્નામાં ઉપદાન હતા. ત્યારે 1000 આરાધકો હતા, એમાંથી 1000માંથી 500 થી 600 જણે ભવાલોચના લીધી હતી. બધાની બુક 12 બોક્સમાં પડી હતી જેની ભવાલોચના થઈ ગઈ હતી. એની સાધુ ભગવાન પાસે લેવા જવાની, હું પણ લેવા ગઈ. એમાં સાહેબ ઉપર લખ્યું કે રૂબરૂ મળજે. મને સાધુ વાત્સેપ કે તારી બુક હું નહીં આપી શકું. આચાર્ય માસે મેં કીધું છે કે તારે મળીને જ પછી બુક આપવાની છે. હું તો 9th સ્ટેન્ડર્ડમાં કીધું શીટ, મને તો લખતા બી નથી આવડતું. ભાવાલોચનામાં મેં એવું તો શું લખી દીધું કે આચાર્ય માસે મને બોલાવે છે. આચાર્ય માસે અંદર બોલાવીને કીધું તને ભલે ઇંગ્લિશ ગુજરાતી હિન્દી બધું મિક્સ લખ્યું છે કે, પણ તારા ભાવો બહુ સારા છે, તારે દીક્ષા જ લેવાની છે. એ વખતે મને એવું થયું 1000 અર્ધકમાંથી આચાર્ય પાસે મને જ રૂમમાં બોલાવી અને મને જ કીધું તારે દીક્ષા લેવાની છે. જાતે જ બાસ્કેટ નાખ્યો કે તે બહુ સારા ભાવો તારા પ્રગટ કર્યા છે કે તારે તારા ફિયા મસે જોડે જવું છે, મને તારું ફ્યુચર દેખાય છે, તું દીક્ષા જ લેશે. એના પછી 99 કરવા ગઈ. 99માં એક પણ એવી છાત્ર નથી કે એક છાત્રમાં મને 5 થી 6 વોમિટ ના થઈ હોય. એક છાત્રમાં એટલી ભલે 50 છાત્ર થઈ, પણ 50 50 નહીં. એક દિવસ ઉપર ચડી ગઈ ને એવું લાગ્યું કે યાર આજ તો બહુ જલ્દી છે, ચાલ ને બીજી છાત્ર કરી લઉં. જે એક છાત્રની પણ મારા માટે આકાર ડેલી એક જ છાત્ર કરું કે 1 થી 2 કરું, 2 કરતા કરતા તો એમ લાગે કે શેઠ મારે ચડકાઈ છે. એ મેં છઠ કરીને 7 છાત્ર કરી લીધી. છઠ્ઠી છાત્ર કરીને જયારે ઉપર આવી ને ત્યારે એવું લાગ્યું કે શું છે આ બધું, સાચે મેં 6 છાત્ર કરી લીધી. ત્યારે આદિનાથ ભગવાને આમ સામે બેઠી હતી ને, તો આદિનાથ ભગવાન સાક્ષાત કહેતા હતા કે છઠ કરીને 7 છાત્ર કરે ને એ વ્યક્તિ તો ત્રીજા ભાવે મોક્ષ જાય જ, પણ મોક્ષે જો હોય તો દીક્ષા તો લેવી જ પડશે, એટલે પાછી તારે દીક્ષા તો લેવાની જ છે. ત્યારે પાલિકા તમે એવું ડિસાઈડ કર્યું કે ના દીક્ષા ટ્રાય તો પાકો કરવો જ છે, પછી લેવાય નહીં લેવાય ખબર નહીં. પછી સિદ્ધિ તો કર્યો આચાર્ય ભગવાન સૌ સુંદર સુરેશ્વરજી વાત્સ્યમી નિશ્રામાં. બધાને ખબર છે હું છઠ બી કરું ને તો મારી આંખો અંદર થતી રહે. 2-3 વાર છઠના બારનામાં તો નીચે લિફ્ટ આગળ જ પડી ગયો, કોઈ અંકલ ઉપર ઊભો આવે પછી મમ્મી ગોળનું પાણી પીવડાવે એટલે આંખ ખુલે. છઠના બારના આવી રીતના થયા છે. પણ જયારે સિદ્ધિ તપ થયો ને ત્યારે એવું લાગ્યું કે નહીં બધું મારા ફેવરમાં છે. જયારે મનથી નિશ્ચય કરજો કે ના તમે કરી શકો છો તો તમે કરી જ શકો છો. સિદ્ધિ તપ બી મારા માટે એક ચમત્કાર હતો. એવી રીતના હરેક વખતે એવું લાગતું કે કોઈ બી આચાર્ય માસે બારે કોઈનું બી વ્યાખ્યાન જોયું તો બધા મને એવું જ કહે છે કે પાછી તારે તો દીક્ષા જ લેવાની છે, પાછી તારે તો દીક્ષા જ લેવાની છે. પણ હું રહી સંસારમાં, મને એવું લાગે કે આ બધા તો બોલે છે, એમને શું ખબર. દેરાસરમાં જોઉં તો ભગવાન બી એમ કહે
પાર્થિવ રચી ગયા છે આટલા વર્ષોથી વિચારે છે દીક્ષા રોજ નિરાશ મહિને પ્રયત્ન કરે છે ભગવાન મને દીક્ષા આપી દો પણ દીક્ષા મળી રહે કોઈ કામ તો કરતી નથી उनको भगवान तमने सु खबर तमे तो इतरा की थाई ने बैसी गया ए मारी हाल पूछो सु छे दीक्षा नथी लेवी हो नथी पर अजी हो मन जड नथी थतो तमारे तो ठीक छे नक्की हतो के आ जन्म लीधो ने दीक्षा लेवानी छे इंद्राई विनंती करवाना छे मने आईने कोण विनंती करसे के मारे तो दीक्षा नो टाइम थई गयो छे ભગવાન કે તને એવું લાગે છે કે ડાયરેક્ટ મને ઇન્દ્ર એને વિનંતી કરે છે પણ ઇન્દ્ર આવે એની પહેલા બહુ બધા ભવોની સાધના છે એના માટેનું સ્ટાર્ટિંગ તો આ ભવથી તારે કરવું જ પડશે અને આટલું બધું તને આ ભવમાં મળ્યું છે તને લાગે છે તને દરેક ભવમાં આવું મળશે આવો પરિવાર આવો કુલ આવા સદગુરુ ભગવંતો આવા ફેવરેબલ માતા પિતા જેને ક્યારે કોઈ વસ્તુ મના નથી પાડી આ તને એવું લાગે છે તારું ઘર છોડે પછી ઘર છોડે છે પણ ત્યાં તારું બીજું જ ઘર છે ક્યારે એક મંદિર પડવાની તું ટ્રાય તો કર એકવાર જણે ભગવાન સાક્ષાત એવું કહેતા હતા કે પાછી ટ્રાય કર રોજ ભગવાન પાસે નીકળો ને ભગવાન દીક્ષા આપશે રક્ષા કરશે શક્તિ આપશે સત્વ આપશે આ ચાર વર્ત તો ભગવાન એમ કે છે બસ હવે પાછી જનતા ક્લિપ ચાલુ કર ફિક્સ ચાર લાઈન શાયદ ભગવાન એવું હતું કે રાતે મને બહુ પકાવે છે કરતી કઈ નથી અને ચાર લાઈન 22 વર્ષથી માંગે છે પછી આવે કોરોના કોરોનામાં મને સાચે એવું હતું કે ના આવે તમારે દીક્ષા નથી જ લેવી કારણ કે બહુ મજા આવતી હતી ત્યારે આચાર્ય ભગવાન શ્રેયાંસ લગો સુરી સરજી મારશે અમારા બાજુમાં શાંતિ વર્ધનમાં ચાતુર્માસ માટે પધાર્યા એમના પ્રવચનો એમના પ્રવચનો તો શું કહું એમની લાઈફસ્ટાઈલ એમની જીનાજ્ઞાનું પાલન એમની એક એક ક્રિયા જોઈએ ને તેવું લાગે કે આટલા આટલા પર્યાય પછી બી આચાર્ય ભગવાન આવું પાડી શકે છે આટલા ઉપવાસ આટલું વિશેષ સાધના કરવો આટલા અંગેનો ઓલિયો ચશ્મા નીકાળે ને તો બી આખું ફેસ પૂંજે ચશ્મા પૂંજે અને પછી પહેરે તો મને એવું લાગ્યું કે સાચું સુખ અહીંયા જ લાગે છે ભલે હું અહીંયા થી મજા કરું છું પણ રોજ જાતું હોય એટલે ખુશ થઈને તો નથી જોતી ત્યારે પછી મેં પાછી બીજી વાર શ્રેયાંસ લગો સુરેશ્વરજી મારસે પાસે ભાવાલોચના લીધી અને મારા 22 વર્ષ તો બધા પાપો ત્યાં જણાવ્યા ત્યારે એમને મને લેટર લખીને મોકલ્યો હતો કે તમારી ભાવના બહુ સારી છે પણ જો તમે સાચે જ આટલું જે લખવું છે પ્રમાણે મને માનો છો ને તો એકવાર તમારા ગુરુકુલવાસમાં ટ્રાય કરો મમ્મી
સવારે હાથ કીધું તો લાવી નથી કાઢી, હંમેશા સપોર્ટ કર્યો છે, બધી જ ઈચ્છાઓ પૂરી કરી છે. બધાને જ ખબર છે મારા મુરત લેવા પછી પણ એક પણ મારી ઈચ્છા એવી નથી કે જે મમ્મી પપ્પાએ નથી પૂરી કરી. પછી એ કોઈ ફોટો પડાવવાનો હોય, આ નવું સોંગ બનાવવાનું હોય, કે મારે આવા મહિના કરવા છે એ હોય, મારે આવી ચડિયા છોલી લેવી છે એ હોય, કોઈ બી વાતમાં ના લે. મમ્મી પપ્પાને તો એટલું જ કહીશ કે મને સાચે તમારા બંનેનું બહુ જ છે, માટે હું તમને કહું છું તમે પણ બંને મારા પંથે જલ્દી જલ્દી આવજો, તો જ આપણો સાચો પ્રેમ દુનિયા સામે સાબિત થશે. દીક્ષા 20 વર્ષથી એની સાથે રહીને બહુ મસ્તી કરી છે, બહુ ઝઘડા કર્યા છે, બહુ જૂઠું બોલ્યું છે. મમ્મી પપ્પા તો એટલા ગુલું બનાયા છે ને કે તો ખબર પડશે તો મમ્મી પપ્પા આજે રાતે સમય બોલીને મારશે. એકચ્યુઅલી એ તો બિચારી એટલી ડાઈ છે ને, પણ એને બહાર ખવડાવવાનું શીખવાડવાનું હોય, શોપિંગ કરવાનું હોય, ફોન ના કરવાનું હોય કે જૂઠું બોલવાનું હોય, બધું મેં શીખવાડ્યું છે. હવે એટલું કહું છું કે હું ભલે ને બધું શીખવાડ્યું તો મારી ભૂલ હતી, પણ હવે હું સૌથી વધારે આ શીખવાડું છું કે જલ્દી જલ્દી મારા પંથે આવજે, હું રાહ જોઈશ. પણ એને એટલું જ છે કે મારી દીદી જાય છે, મારી દીદી જાય છે. હું એને સાંજે બી એ કહેતી કે તું પ્રાઉડ ફીલ કર તારા ફ્રેન્ડ્સ ને કહે કે હું તો કેટલો લક્કી છું, મારી દીદી રિક્ષા લે છે. તમે છો આટલા લક્કી કે તમારી દીદી રિક્ષા લે છે. એને એવું છે કે એકલો પડી જશે, એકલો પડી જશે, પણ એને નથી ખબર એની દીક્ષા દીદી મારા કરતા પણ જોરદાર છે. અને બધાને જ ખબર છે મને નાના છોકરાઓથી પહેલેથી ચીડ હતી, એટલે મેં ત્યારે આને એટલો બધો નજીકમાં રાખ્યો નથી, ભલે નાનેથી મોટો મેં કર્યો છે, પણ એનું બધું વાતો માનવાનું કે બધી વિશ પૂરી કરવાની દીક્ષાએ જ ધ્યાન રાખ્યું છે. એટલે મને વિશ્વાસ છે કે દીક્ષા એને તો સાચવી જ લેશે. દાદા દાદાનું પણ નિયમ તો તમે બધા જોઈ જ શકો છો, જેને 3-3 રજોદન પોતાને હાથે આપ્યો અને કાલે 4th રજોદન ગુરુ ભગવંત ને અર્પણ કરશે, એના પુણ્યની તો શું વાત કરવાની. જે 3-3 પણ આજે દાદાને એટલું કહું છું કે જ્યાં બી જઈએ ત્યાં બધા આચાર્ય બધા સાધુ તમને ઓળખે છે, બધા એક જ કહે છે પ્રવીણભાઈ તમે હજી અહીંયા કાલથી તમે હું પણ લાઈનમાં જોડાઈ જવાનું છું કહેવા માટે કે પ્રવીણભાઈ તમે પણ નથી. તો હું એટલું જરૂર કહીશ તમે પણ આ રસ્તે જ ટ્રાય કરજો, ના કરી શકો તો મારા પ્રત્યે સદભાવ અને લાગણી કે દીક્ષા જ લેવા જેવી છે એટલું તો હંમેશા રાખજો. તો તમારા હાથે આપેલા આ 4-4 કરજો હરમ, અમને જલ્દી સફળતાને આવશે. કાકા પપ્પાનો નેચર જેને એવો જ કે બધી જ વાતમાં ગુસ્સો કરવાનો, જલ્દી ચીડાઈ જવાનું, જલ્દી નેગેટિવ થઈ જવાનું કે આ પ્રોબ્લેમ થશે, હવે આ પ્રોબ્લેમ થશે, આ કર્યું છે પણ આ રોંગ થશે, આ રોંગ થશે. કોઈ બી વાતમાં કોઈ પણ વાત હોય ઘરનો સપોર્ટ સિસ્ટમ એટલે કાકા, બસ એ જ કે તમે બધા છોડી દો, હું જ કરીશ, હું બધું કરી લઈશ, તમે કેમ આટલું વિચારો છો. એમને એટલો કોન્ફિડન્સ છે કે ના આપણા પુણ્ય સારા છે, આપણા સાથે શું અત્યાર સુધી ખરાબ થયું છે કે હવે ખરાબ થશે. સુરતનો વરઘોડો હોય, એમના ઘરનું માયનું હોય, ત્યાં દીક્ષાનો મહોત્સવ હોય, કેટલા બધા પ્રોબ્લેમ્સ આવ્યા હતા, પણ બધામાં ના એક જ વાર હું કરી લઈશ, તું ટેન્શન ના લે, તમે બધા એન્જોય કરો ફંક્શન્સને. ઘરનું એ સપોર્ટ સિસ્ટમ છે, અત્યારે બી એ કહું છું કે મારા ગયા પછી આ રીતના જ સપોર્ટ સિસ્ટમ બનીને રહેજો. કાકી સાથે બી આટલા વર્ષો રહ્યા છે, મારો નેચર થોડોક એવો છે કે હું જે હોય બોલી લઉં ક્લિયર,
એમાં ઘણી બધી વખત કોઈને પણ મારી વાતનું ખોટું લાગ્યું જ હશે, તો એની માટે કાકીને પણ હું ઈચ્છામૃત વ્રત કહું છું ને મારા ભાઈ બહેનો બધા એવું જ કે છે કે આ ઘરમાં માળખો તો ના જ બંધાવવો જોઈએ. બંને છોકરીઓ દીક્ષા લીધી, હવે મોટી છોકરી પાછી દીક્ષા લે છે, તો પાછળ નાની ત્રણ બહેનો બી દીક્ષા જ લેશે. હું પણ કહું છું આ ઘરમાં માળખો તો ના જ બંધાવવો જોઈએ. દીક્ષા જૈની અને નિશિ આ ત્રણેની હું હંમેશા રાહ જોઈશ. જીને મને એટલું જ કેવું છે કે આ ઘરમાં માંડવો ના બંધાવો જોઈએ, એ લાઈફ ફિક્સ છે. પણ એવું જરૂરી નથી કે છોકરાઓ દીક્ષા ના લઈ શકે. હવે રૂલ બ્રેક કરવાનો છે કે ભાઈઓ પણ દીક્ષા લેશે. મારે પણ કેવું છે કે મારા ભાઈ મેસેજ છે, હું લાઈન કેટલા છોડું, મને બહુ ફીલિંગ થાય કે મારા હું ક્યારે તમને કહીશ કે મારા ભાઈ મેસેજ છે. તો મને પણ એ કહેવાનો જલ્દી મોકો આપજો. બધાને એમ લાગે છે કે પાર્થિવ બહુ શોખીન છે, પાર્થિવ બહુ શોખીન છે. પણ હું સાચે કહું છું કે જયારે ગુરુકુળ વાસ ગમી જાય છે, ગુરુનો સંગ ગમી જાય છે, પોતાના પર એક વિશ્વાસ થઈ જાય છે કે ના હું કરી શકીશ, ત્યારે ભલે કેટલા બી શોખ હોય અને આજની તારીખમાં બી હું આ બધા શોખ પૂરા કરું છું, પણ કાલની પ્રભાત પર મને વિશ્વાસ છે કે ઉગતો સૂરજ મારી માટે નવી સવાર લઈને આવશે, મારા બધા શોખને એની જોડે જ લઈ જશે, મને નવી શક્તિ અને ઉર્જા આપશે કે મારા ખાવાના પહેરવાના ફોટોસના ફ્રેન્ડ્સના બધા જ શોખ જતા રહેશે. મારા ફ્રેન્ડ્સ જેમની સાથે મેં આટલા બધા વર્ષો વિતાવ્યા છે, બધાએ મને અહીંયા સુધી બહુ જ સપોર્ટ કર્યો છે, ભલે એ ત્યાં હોય કે મુહૂર્ત લીધા પછી હોય, ખાલી એક ફોન કરો ને હંમેશા હાજર. એ બધા ફ્રેન્ડોને મારે એવું જ કેટલું જ કહેવું છે કે તમે ગીત તો વગાડો છો, કલ્યાણ મિત્ર તમારા પંથે અમારે આવું, પણ આ લાઈનને સાર્થક બી કરજો. તમારા બધાની રાહ જોઈશ. બધા મને કહે છે કે મમ્મી તમને મળવા આવશું, તમને મળવા આવશું, પણ મળવા નહીં આવો તો બી ચાલશે, પણ હું એક લેટર હું એ જરૂર કરીશ કે અમે ગુરુકુળવાસમાં રહેવા જઈએ છીએ પાર્થિવબેન. હવે મળવા ત્યારે જ આવું છો કે જયારે તમે ફિક્સ કરીને આવો કે ના અમે અમારા ગુરુકુળ સાથે રહેવા જઈએ છીએ. સંસારને માર્ગી છે મારે લાદ, મો રાજાને કરવો છે મારે ઘાત, મોક્ષનગરીમાં કરવો છે મારે વસવાટ, આજથી પૂરી કરું છું મારી સંસારની સગલી વાત. પાળો ગુરુની આ ના દિવસ અને રાત, વરસાવજો આપના આશીષના કાલે સવારે એવો વરસાદ. કે તમે જે બધા જ કહો છો ને કે ભારતી બહુ શોખીન છે, હવે એક વર્ષ કે પાંચ વર્ષ પછી તમારે જ બધાને એવું કહેવાનું છે કે આ જે સાધુજી ભગવાન છે જે આટલા શોખીન હતા, પણ હવે આમનું જીવન એવું છે. મારે એક ઇન્સ્પિરેશન બનવું છે બધા માટે કરી શકશો, માટે આ બધાના આશીર્વાદની મને બહુ 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 જ જરૂર છે. મારા ફેમિલી, માસી, મામા, કાકા, ફઈ બધાએ જ મને અહીંયા સુધી બહુ સપોર્ટ કર્યો છે, એ ભાઈ હોય કે ભાભી હોય. બધા સાથે ક્યારેક ને ક્યારેક મારી કોઈને કોઈ ભૂલ થઈ જ છે, ક્યારેક ને ક્યારેક બધાને મારા વખતે ખોટું લાગ્યું જ છે. એ બધાને હું અત્યારે ઈચ્છાની દુકડા માંગુ છું. બસ આ બધા મને કાલે એવા આશીષ આપજો કે જે રંગડાથી, જે મોજથી, જે શોખથી, જે ખુશીથી આ જીવન જીવીશું, જે એક્સાઇટમેન્ટથી આ જીવન જીવીશું, એવા જ એક્સાઇટમેન્ટથી, ડબલ એક્સાઇટમેન્ટથી હવે એવું જીવન જીવવું, અને હંમેશા મારા પરિવારનું, કુલનું અને મારા ગુરુકુલવાસનું નામ રોશન કરું. આ બધા મને એવા આશીર્વાદ આપવા કાલે સવારે ખાસ ખાસ બધા જોઉં છું. નાગર્યું કરવા.